ચાલો બાળકો, કેમ છો? બધાય મજામાં છે ને? આજે આપણે ધોરણ 2 માં પાઠ પહેલો વ્યંજન શીખવાનું છે. વ્યંજન એટલે શું? કે વ્યંજન એટલે હિન્દીમાં કપો કહેવાય. શું કહેવાય? કપો. જે કપો તમને પહેલા ધોરણમાં તો શીખવાડી દીધો છે, હવે તમારે આજે શું કરવાનું છે કે પહેલા હિન્દીનો કપો લખવાનો છે. હિન્દીના કક્કા ઉપર આપણે શબ્દ છે, કથી જ્ઞ સુધીના શબ્દ છે, કથી જ્ઞ સુધીના શબ્દ છે, તો એનું આપણે ગુજરાતી કરવાનું છે. શું કરવાનું છે? અહીંયા કથી જ્ઞ સુધીના શબ્દ લખેલા છે, તો આપણે શું કરવાનું છે? શબ્દનું ગુજરાતી કરવાનું છે. તો અહીંયા આપણે પહેલા કપો લખેલો છે, જે હવે તમને આવડી જ ગયો છે. વ્યંજન એટલે શું? તો કે ક બોલી તો આપણે વ્યંજનને આપણે કેવી રીતે બોલાય છે? ક વત્તા અ. શું બોલાય છે? ક વત્તા અ. પણ એ ક કેવો હોય? તો કે ક નીચેથી ખોડો હોય, એટલે કે અડધો હોય, પણ એની સાથે તમે અ જોઈન્ટ કરો તો આખો ક થઈ જાય છે. શું થઈ જાય છે? આખો ક. આના પછીના મિનિટમાં આપણે એ ભણશું, પણ અત્યારે આપણે શું શીખવાનું છે કે વ્યંજનમાં પહેલાં કપ્પો બોલવાનો છે. કપ્પા ઉપરથી આપણે શબ્દ મૂકેલા છે, એ શબ્દનું ગુજરાતી કરવાનું છે. એ શબ્દ મૂકેલા છે તો તમારે યાદ રાખવાના જ છે, પણ સાથે સાથે ગુજરાતી પણ કરવું પડશે ને. આપણે જો પહેલા છે ગ ખ ગ ગ ચ છ ઝ ઝ ન ઢ ઢ ઢ ખ ણ ત થ ડ ડ ન પ પ પ પ મ ય ર લ વ ષ સ સ હ ક્ષ ત્ર અને ન અને છેલ્લે આવે છે સ્ર, જેનો શબ્દ તમારે શીખવાનો છે. તો અહીંયા ક લખ્યું છે, તો અહીંયા છે ક મ લ. તો કમળનું ગુજરાતી શું થાય? તો તમને ચિત્ર બતાવેલું હોય, કમળનું ચિત્ર ફોટો બતાવેલું હોય, તો તમારે અહીંયા હિન્દીમાં ખબર પડી જાય કે ક મ લ એટલે હિન્દુ ગુજરાતી થાય ક મ લ. તમારે આવી રીતે તમારી નોટમાં ગુજરાતી અને હિન્દી લખીને પછી ગુજરાતી લખવાનું છે. સ્વર છે ને સ્વતંત્ર રીતે બોલાય છે, અને વ્યંજનમાં સ્વર લાગે છે. જે સ્વર એટલે શું છે? તમે જેમ આગળ ભણશો ને એમ તમારે આવતું જશે. એટલે અત્યારે આપણે પહેલાં વ્યંજન શીખી લઈ, અને પછીના વિડીયોમાં આપણે સ્વર અને વ્યંજનનું સાથે કરી અને કપો શીખી લઈશું. બરાબર. પછી ક મ લ, તો અહીંયા છે ક મ ડ. પછી ખ ર લ. ખર લ એટલે મમ્મી કાણી દસ્તોથી તમને બધું ધાતુ કાણીથી કાંતા હોય, લસણ કાણીથી કાંતા હોય, એવું હોય ને. તો અહીંયા તમારે ખર લ એટલે ખાંડણી. શું લખવાનું છે? પછી છે બાણ. બાણ એટલે
રામની પાસે અને લક્ષ્મણની પાસે જે તીર છોડવાનું બાણ હોય ને, જે તીર હોય ને એને બાણ કહેવાય. શું કહેવાય? બાણ. તીર. પછી તલવાર. તલવાર એમાં તલવાર તો આવી ગઈ થી બધે તલવારથી બધે યુદ્ધ કરતા હતા ને. થર્મસ એટલે આપણે ગુજરાતીમાં થર્મસ જ નહીં લખવાનું, થર્મોસ. દરવાજા. દરવાજો. પછી ધજા. લખવાનું ધજા. નલ. અમુક શબ્દ તો એમને જ છે, તમને તરત જ આવડી જાય એવા છે. જે ન આવડે ને એ તમારે વધારે વાર લખી અને પછી પાકા કરવાના. તો એ ધજા છે તો એ ધજા નો ધજા જ થાય છે. તલવાર છે તો તલવાર નો તલવાર થાય છે. રમડું છે તો રમડું નો રમડું થાય છે. બરાબર. નલ છે તો નલ ની જગ્યાએ અળ મૂકવાનો. નલ તો નળ. પછી પતંગ તો પતંગ જ થાય. ફળ એટલે ફળ. બરાબર. બકરી તો બકરી નું બકરી થાય. ભવન. ભવન એટલે શું? એટલે ભવન એટલે મહેલ. શું થાય? મહેલ. મછલી તો માછલી. યજ્ઞ તો યજ્ઞ. રક્ષક. રક્ષક એટલે રક્ષણ કરનાર. પછી લડકી તો લખવાનું છોકરી. વર્ષા. વર્ષા તો શું થાય? તો કે વરસાદ. શરણાઈ. શરણાઈ તો શરણ. શું થાય? શરણ. બને છે. હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે
મળીશું. ત્યાં સુધી તમે